बिजी का रिंगटोन बजेगा। कभी खुद को फोन लगा के देखो, बिजी का रिंगटोन बजेगा। क्योंकि दुनिया में, दुनिया को मिलने में हम सब लोग मस्त है, इसीलिए खुद को मिलने की सारी लाइन व्यस्त। तो तेरे जाकर नहीं बढ़ी सको, बीजा विषय विचार करसु, बीजा विषय बोलिया करसु, बीजा विषय थिंकिंग कर करसु, तो शू थे आपने अपने जात साथ समय नहीं के सके। दिवस में 24 कलाक आपने मे बदा तब सांभ हे घना टाइम नहीं सांभ टाइम नहीं। कोई कहसे हो कि अमार टाइम ना हो, ડુપ્લિકેટ નહીં આવે તમારો। અક્ષરધામ આ પાત્રો છે જે આપણે જીવનમાં નિભાવીએ છીએ। ક્યાંક વિદ્યાર્થી છીએ, ક્યાંક તમે કોઈના પુત્રી હશો, પૌત્રી હશો, બહેન હશો, આ બધા પાત્રો આપણે એક સાથે જીવનમાં નિભાવીએ છીએ। અને આ બધા પાત્રોની અંદર આપણો વ્યક્તિગત સુમેળ હોવો જરૂરી છે, અને એ વ્યક્તિગત સુમેળ માટે આપણી સેલ્ફ ક્લેરિટી જરૂરી છે, વ્યક્તિને પોતાના પ્રત્યેની સ્પષ્ટતા જરૂરી છે, પોતાની માન્યતાઓ પ્રત્યેની સ્પષ્ટતા જરૂરી છે। આપણે શું માનીએ છીએ, શા માટે માનીએ છીએ, અને આપણે શું કરવું છે, આ વસ્તુ જો સ્પષ્ટ થઈ જાય તો કોઈ ફોબિયા આપણને અસર ન કરી શકે, કોઈ ડિપ્રેશન આપણને અસર ન કરી શકે। સ્ટ્રેસ છે એને આપણે બહુ સારી રીતે આપણે હેન્ડલ કરી શકીએ, એનો મતલબ એવો નથી કે ડિપ્રેશન સ્ટ્રેસ બધું ભાગી જશે, પણ તમે કરશો ને તો શું થશે, તમારી અંદર લડવાની તાકાત આવી જશે કે દુનિયાનો ગમે એવો સ્ટ્રેસ આવશે ને તો એમ કેપે બધું લડી દઈશ, એવી તાકાત આપણી અંદર આવી જશે। પણ ક્યારે નોય વસાન પોતાની જાતને જાણવાનો પ્રયત્ન કરો, રોજ એક કલાક પોતાની જાત સાથે રહેવાનો પ્રયત્ન કરો, મોબાઈલ નહીં। અત્યારે છે ને દુઃખ બદલાઈ ગયા છે, કેવા દુઃખ હોય ખબર છે, બેટરી નથી, નેટવર્ક નથી આવતું યાર, એક્સ ઓનલાઈન છે અને રિપ્લાય એનું દુઃખ પછી આ રોજ પ્રોબ્લેમ બદલે છે। મારું સ્ટેટસ મૂક્યું એના એકલા પાછું હાઈડ કરી મૂક્યું, એ એક જ જોઈ શકે, ઈમે કોઈ જીરો બતાવે, હા તમે સીનમાં જોવો ને કે કોણ જોયું તેમાં જીરો બતાવે, એને જરૂર નહીં હોય, દુઃખ બદલી જાય। પણ દિવસમાં એક કલાક પોતાની જાત સાથે આપવો જરૂરી છે, પોતાની જાત વિશે વિચારો, પોતાના વિશે વિચારો, કરું કુદરતનું કેટલું સારું આપણે સ્વરૂપ છીએ, મનુષ્ય તરીકે આપણને જન્મવાનો મોકો મળ્યો છે, તો એની અંદર કેટલી બધી પોઝિટિવિટી છે, કેટલી બધી ક્ષમતા છે, એનો અહેસાસ કરવો જરૂરી છે। અને એ અહેસાસ થશે તો તમે સ્ટ્રેસ સામે લડી શકશો, તમે ડિપ્રેશનની સામે લડી શકશો, અને માત્ર તમે નહીં, તમે એટલા સારા વ્યવસાયમાં છો મનોવૈજ્ઞાનિક તરીકે કે તમે બીજા ઘણા બધા લોકોને તમે એમને જીવનમાં સંતોષ અપાઈ શકશો, જીવનમાં કંઈક ને કંઈક એ તમને આ જીવન નહીં ભૂલે। મારે પેલા કેસની વાત કરીને એની ફી 5000 લેવાની હતી, એ 7000 મૂકી, પૈસા તમારા સેકન્ડ મેટર બની જશે, પૈસા તો આવશે પણ જે રિસ્પેક્ટ તમને મળે છે, જે તમને સામે તમને સંતોષ મળે છે કે ના આ કોઈ વ્યક્તિના જીવનમાં આપણે સુધાર લાવ્યો, એટલો સરસ ટોપિક છે। પણ એના પહેલા સૌથી પહેલી સેલ્ફ જેની જરૂરી છે, પોતાને જાણવું જરૂરી છે। કોઈ ક્વેશ્ચન આ બાબતે, સ્ટ્રેસ મેનેજમેન્ટની એક્ટિવિટી બાકી છે, પછી સમય હોય તો પછી એ તો આપણે એક છેલ્લે એક પ્રતિજ્ઞા લઈ છૂટા પડશું, પણ પહેલા પ્રશ્નોત્તરી લઈ લીધું। કોઈ પ્રશ્ન હોય મન ખોલીને
તો મુંજાય વખત કારણ કે પ્રશ્ન પૂછવાથી એક જ વખત મુહૂર્ત બને લોકો હસી જાય અને સારું છે આપણા કાળે જો હસે તો હસે એના ઘર વસે વસે એમનું ઘર કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં કોઈ મનમાં પ્રશ્ન થતો હોય પૂછી શકો કોઈ અંગત પ્રશ્ન હોય તો ક્યાંય અહીંયા આવવાનું થશે તો એ પણ સોલ્વ કરીશું બીજી જાહેરમાં ન કહી શકાય આપણે બધાની લાઈફ છે ને એ ઘણી બધી છે ને સિક્રેટ્સ આપણે રાખતા હોઈએ છીએ જરૂરી પણ છે થઈ શકે કદાચ ના પણ થઈ શકે પણ ફોબિયાના એક્ઝામ ફોબિયાના રિલેટેડ સ્ટ્રેસના રિલેટેડ ડિપ્રેશન કે એન્ઝાયટીના રિલેટેડ કંઈક જો પૂછવું હોય તો છ પૂછી શકો અધૂરી બાબત તમને યાદ રહી જાય એટલે અધૂરી બાબત જો કદાચ તમે વાંચો છેલ્લે પ્રશ્ન થોડું છોડો મનમાં એક પ્રસંગ રહી જશે કારણ બાકી છે બાકી છે જો પૂરું કરી નાખ્યું ને તો એ નહીં યાદ રહે મોટા ભાગે બધા લોકોને છે ને પોતાનો પહેલો પ્રેમ બહુ યાદ રહે જો ઈશ્કનું ઈશ્ક એટલે મૂવી કાજલ બોલે છે પેલા સોંગની પહેલા મેરા પહેલા પ્યાર અધૂરો રહી ગયા એ અધૂરો રહી જાય ને એટલે વધારે યાદ રહે એટલે વાંચન સમયે સાંભળો બે ત્રણ બાબતો છે પહેલા તો એ કે એનાલિસિસ કરવું જરૂરી છે આપણી પ્રોબ્લમનું કે આપણે જ્યારે જઈએ છીએ ત્યારે જ એવું થાય છે કે પછી અગાઉ પણ એવું થાય આપણે પેલી સ્મૃતિની પેલી ટેકનિક બન્યા છે ખબર છે કે પહેલા આપણે માહિતી એકત્ર કરીએ છીએ પછી એનું સ્ટોર થાય લાંબું સાર્વજનિકમાં ટૂંકા ગાળામાં લાંબા ગાળામાં એ સ્ટોર થાય બરાબર તો એ સમયે આપણે કેવો ટાઈમ આપીએ છીએ એમાં ક્વોલિટી ટાઈમ આપવો જરૂરી છે એમાં કોમ્પ્રિહેન્સ કરવું જરૂરી છે જે પ્રશ્ન તમને ના સમજાય એ પ્રશ્નની તમારે વ્યવહાર કીધું ને નોટ્સ બનાવી રાખવી જોઈએ છે એ મૂંઝવણો જો સોલ્વ કરશો ને તો શું થાય કે એ તમને કોમ્પ્રિહેન્સ થઈ જશે એ સમજી જશે અને જે પ્રશ્ન તમને સમજી જાય એને તમારે રિમેમ્બર કરવાની જરૂર નહીં હોય એ ઓટોમેટિક પ્રોસેસમાં આવી જશે એ આપણે યાદ નહીં કરીએ ઘણી બધી કવિતાઓ ઘણા શબ્દો મેં અમુક વખતે જ્યારે આવું બોલતો હોય ને બે ત્રણ પંક્તિઓ એ જીવનમાં એક જ વખત સાંભળી હોય પણ અંદર સુધી લાગી ગયું હોય એટલે યાદ થઈ જાય એટલે એને જ્યારે પણ વાંચો તમે તો પૂરા દિલથી એને વાંચો અને જ્યાં સુધી ના સમજાય જે મૂંઝવણ છે એના ટોપિક છે એ તમારે પોઈન્ટ આઉટ કરી અને સર કે મેડમ જોડે ડિસ્કસ કરી લેવા જ્યાં સુધી ના સમજાય ત્યાં સુધી પૂછવું એ જરૂરી છે કુદરતી ખબર નહીં કેવું થયું પણ મને આજ ખુદ એમ થયું કે ભલે હું એક વર્ષ પીએચડી માં ન આવી પણ એના કારણે છે ને મારું વર્ષ બગડતું હતું પણ આજ હું અહીંયા આવી ને એટલે મને એમ થયું કે સારું થયું મને એક વર્ષ પીએચડી માં ન આવ્યું જો હોત ને તો એ લોકો આરે પોસ્ટ વર્ક માં બેઠી હોત આ તમારો પ્રોગ્રામ નો સામે રજૂઆત કરવા દીધી કારણ કે હું સેકન્ડ નંબર માં છું નથી ત્યારે મેડમ ઇન્વિટેશન દેવા આવ્યા હતા કાલ વડોદરા સર પાસે હું હતી ત્યારે મેડમ આવ્યા હતા પછી મેં વાંચ્યું અને એના કારણે પણ કદાચ એવું થાય કે આપણે અલગ અલગ જગ્યાએથી કોઈકને તમે જીવનમાં પહેલી વખત જોયા છે અલગ અલગ જગ્યાએથી આપણે એક જગ્યાએ મળ્યા છીએ તો ખૂબ સારો આપણો ફીડબેક પણ ખૂબ સારો છે ધન્યવાદ બીજા કોઈ બસ એ એક જ વાત એવી છે મનોવૈજ્ઞાનિક તરીકે જ્યારે પણ કામ શરૂ કરો અથવા શરૂ કરવાની ઈચ્છા થાય તો એક આ વાત ખાસ યાદ રાખજો
એક નાનો છોકરો છે, સમુદ્ર કિનારે જે વહેણ આવે છે એમાં માછલીઓ આવી જાય છે, બાર સ્ટારફિશ કે આપણે, એ છોકરો છે એક સ્ટારફિશ ને લઈને નાખે છે, પાછું પાણી આવે છે, બીજી લઈને નાખે છે, ત્રીજી ને લઈને નાખે છે, તો એક વયોવૃદ્ધ એક દાદા એમની બાજુમાંથી નીકળે છે અને છોકરાને જોવે છે અને છોકરાને કહે છે કે બેટા આ શું કરે છે તું, આ તો ઘાટ પણ છે, આનાથી શું ફેર પડવાનો, તું એને નાખીશ ને બીજી પાંચ આવશે. તો એ નાનો છોકરો પેલા સમજો કે ભાઈ પરિપક્વતાને પાર કરી ગયા હોય એવા દાદાને જવાબ આપે છે. એ ખાસ આપણા મનની અંદર રાખજો. એ જે માછલી ઉપાડતા ઉપર એમ કહે છે કે દાદા આ બધીને ફરક નહીં પડે પણ આને તો પડશે, એમ કરી પછી એ ફેંકે. એટલે કદાચ બધાના જીવનમાં આપણે પરિવર્તન નહીં લાવી શકીએ, પણ કોકના જીવનમાં આપણે પરિવર્તન લાવી શકીએ, તો પણ આપણે જે ભણ્યા છીએ, આપણે જે શીખ્યા છીએ એનું પણ મહત્વ છે અને આપણો એ સંતોષ પણ છે. એટલે ખાસ મનોવૈજ્ઞાનિક તરીકે ખૂબ સારું તમે આગળ કારકિર્દી બનાવો. સાહેબે મને અહીંયા આમંત્રિત કર્યો, મારી 2020ની શરૂઆત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી થઈ. બહુ ગર્વની બાબત છે, હું કોઈ પણ વિદ્યાર્થી છું. એટલે સમજુ છું કે અત્યારે આપણે સરકાર ઓછી થઈ હશે, ગ્લુકોઝ ઓછું થયું હશે, એટલે આપણે રીડિંગ પણ લઈશું. છેલ્લે જતા આપણે એક પ્રતિજ્ઞા લઈશું સુસાઇડ પ્રિવેન્શન માટે, કે આપણે તો ઠીક પણ આપણે બીજાને પણ રોકવાનો પ્રયત્ન કરશું કે નહીં. પછી સુસાઇડ પ્રિવેન્શન માટે આપણે બધા આપણી જગ્યાએ ઉભા થઈ અને હું જે બોલાવું એ પ્રમાણે શ્વાસ લઈ લો. આપણે હું જેમ બોલાવું એ રીતે તમારે રિપીટ કરવાનું છે. પોતાના હાથ આગળ કરી લો. હું મારા મન વચન અને કર્મથી એ પ્રતિજ્ઞા કરું છું કે હું જીવનમાં મારા પોતાના જીવનને અર્થહીન નહીં કરું. આ જીવનને હું ચેલેન્જ સ્વરૂપે લઈશ, મારા જીવનને સફળતા તરફ લઈ જવા પ્રયત્ન કરીશ. જો હું નિષ્ફળ થાઉં તો પણ હાર નહીં માની લો. હું આ જીવન પ્રયત્ન કરીશ. હું ક્યારેય આત્મહત્યા નહીં કરું અને મારા આત્મહત્યા રોકવા માટે પ્રયત્ન કરીશ.